રિસદ તાલુકા સંઘની ચૂંટણી યોજવા નામદાર હાઈકોર્ટના આદેશ બાદ વહીવટી સમિતિ દ્વારા પેટા કાયદામાં સુધારો કરતા મંડળીઓના સભાસદો રોષે ભરાયા હતા અને પેટા કાયદો સુધારવા અને ચૂંટણી પહેલા વહીવટદારની નિમણૂક કરવાની માંગ સાથે આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ડીસા ખાતે ખેડૂતોના હિત માટે ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડની સ્થાપના કરવામાં આવી છે, જે સંઘ વિવિધ મંડળીઓ સાથે જોડાયેલું છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોની સંસ્થાને રાજકીય ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક વિવાદોમાં સંપડાઈ રહી છે અને ખેડૂતોના હિત કરતા વિવાદો વધુ વધી રહ્યા છે. ત્યારે હાલ વહીવટી સમિતિ કાર્યરત છે અને જેમાં મુખ્ય વહીવટકર્તા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા છે. ત્યારે વહીવટી સમિતિ દૂર કરી ચૂંટણી યોજવા કેટલીક ખેડૂતોની મંડળીઓના નામદાર હાઈકોર્ટમાં અરજ કરી રહી હતી, જે મામલે હાઈકોર્ટે 6 માસમાં ચૂંટણી યોજવા જિલ્લાના સત્તાધિકારીને સૂચના આપી હતી. ત્યારે વહીવટી સમિતિ દ્વારા કેટલાક પેટા કાયદામાં સુધારો કરતા ખેડૂત મંડળીના સભાસદોને અન્યાય થઈ રહ્યો હતો, જેથી સંઘના વહીવટથી રોષે ભરાયેલા ખેડૂત મંડળીના સભાસદો અને સહકારી આગેવાનોએ આજે ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. આ અંગે સહકારી આગેવાને જણાવ્યું હતું કે ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક કમિટીએ એક સમાજને ટાર્ગેટ બનાવીને કાયદા વિરુદ્ધ સમિતિની રચના કરી સરકારને અંધારામાં રાખેલ છે. આ સાથે જ પૂર્વ ધારાસભ્ય ડીસા તાલુકાના ખેડૂત ન હોવા છતાં વહીવટ કરતા હોય ખેડૂતો સ્વીકારવા તૈયાર નથી. સંઘની 10 કરોડની જમીન સસ્તા ભાવે વેચી સંઘને કરોડોનું નુકસાન કરવામાં આવ્યું છે, ત્યારે તમને હટાવીને વહીવટદારની નિમણૂક કરી ગેરરીતિની તપાસ કરવામાં આવે તેમજ પેટા કાયદામાં સુધારો કરી ચૂંટણી યોજવા રજૂઆત કરવામાં આવી છે. ડીસા તાલુકાની વિવિધ મંડળીઓના સભાસદો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહીને ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી હતી. અમારી માગણી તો એવું છે કે અમે ઘણા સમયથી સરકારમાં અને રજિસ્ટરમાં આવેદનપત્ર આપ્યા છે અને રજૂઆત પણ કરી છે કે આ વહીવટી સમિતિ જે બેઠી છે એ સરકારે અમને બેસાડેલા હતા, એમાં અમે પણ વહીવટી સમિતિમાં હતા. એની અંદર ગોડાઉન લાકડી મુકાવવાનું હતું, 10 કરોડનું ગોડાઉન હતું, તો અમને વહીવટી સમિતિને પણ અંધારામાં રાખીને ગેરકાયદેસર વેચાણ કરીને છે. મેનેજર અને અન્ય અમના મતિયા વહીવટી સમિતિના જે હતા એમને બતાવે તો એમના સામે કાયદેસર કાર્યવાહી થઈ છે અને સરકારને આપણે એવી નિવેદન છે કે પૂરી તપાસ કરો અને બંધ કરવાનો જે ભાવ મંગાવે છે ખોટા છે, ખરેખર જો વેચવું જ હોય સરકારે જાહેરાત આવી કેમ ન કરી અને ફક્ત 1 કરોડ 10 કરોડની જે મિલકત 1 કરોડ વેચી છે એ થયું છે. બીજું હાલે ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે તો વહીવટદાર નિમણૂક કરીને પછી જ ચૂંટણી થવી જોઈએ એવી મારી પૂરીપૂરી માગણી છે. કેમ કે આ જે સમિતિ છે એ રાજકીય સમિતિ છે અને રાજકીયથી ચૂંટાયેલા બધા આગેવાનો બેઠા છે એટલે એમના પાસે સંગ્રહે એવું એ ઈચ્છે છે. તો અમારું એવું કહે કે સરકારી અધિકારી બેસાડીને પછી ચૂંટણી કરાવો એવી અમારી સરકાર પર માગણી છે અને સરકાર એમાં 100% અમારો અવાજ સાંભળશે એવી અમારી સરકારને ખૂબ રજૂઆત. ડીસા તાલુકા સંઘની ચૂંટણી જે સરકારશ્રીએ ડિક્લેર કરી છે, ખરેખર આજે 300 સભાસદ મંડળીઓની એના નિયમો છે કે જે 25,000 શેર હોય એ ચૂંટણી લડી શકે, માત્ર 300માં જે વહીવટી કમિટી બેઠેલી છે એમણે માત્ર એમના માન્યતા 10 થી 12 લોકોની મંડળીઓને 25,000 શેર લીધા છે. જે વર્ષોથી ભારત ગુજરાત આઝાદ થયું ત્યારથી સહકારી સંઘ અમલમાં છે, 1956 1960 1965 મંડળીઓ 1,000 2,000 5,000 શેર વાળી છે એ મંડળીનું શું. ખરેખર 3 વર્ષમાં હું માનું છું કોઈ મંડળીને ખાતર બિયારણ નથી મળ્યું અને જ્યારે અમને એવું પણ જાણવા મળ્યું છે આજે આવેદન પત્ર આપ્યું ત્યારે અત્યારે બંને આપણે ચાલુ ચેરમેન છે એ ખેડૂત નથી, તો ખેડૂત નથી તો કઈ રીતે મંડળીમાં સભાસદ થયા અને મંડળીમાં સભાસદ થયા તો ખરેખર ખેડૂત નથી તો કઈ રીતે ચેરમેન બન્યા. તો હું તો સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલને પણ વિનંતી કરું છું કે ખરેખર આવા સહકારી જો ખેડૂત નેતાઓના પણ સહકારી નેતાઓ લેશે તો ખેડૂત અને સહકાર ને મંડળી કેટલી દૂર રહેશે. 10 જણાને ફાયદા સામે 300 લોકોને નુકસાન થઈ રહ્યું છે અને જ્યારે અમિત શાહ સાહેબ આ ભારત દેશમાં સહકારી મંત્રત્વ તો હેઠળ હોય અમે બધા ભારતીય જનતા પાર્ટીના વિચારધારાવાળા લોકો છીએ, અમે સરકારશ્રીને ધારાસભ્યશ્રીને રજૂઆત કરી છે. અમારી માગણી વિનંતી છે કે અધિકારી વહીવટદાર બેસાડી અને સ્પષ્ટ અને એકદમ પારદર્શક ચૂંટણી થાય તો જ એનો લોકશાહીનો અમલ બને અને સાચો ખેડૂત સંઘનો ભાગીદાર બને અને ખેડૂત સુધી સાચી સેવા પહોંચે. સમસ્યા મોટી એવી છે કે ડીસા તાલુકાની અંદર તાલુકા સંઘની અંદર સરકાર દ્વારા કમિટીની રચના થઈ, એ કમિટીને રેકોર્ડ ઓફ રાઇટ ગુજરાત સરકારના નિયમો અધિનિયમ મુજબ કોઈ પણ નીતિ વિષયક નિર્ણય લઈ જ ન શકે. કોઈ પણ નિર્ણય લેવો હોય તો ચૂંટાયેલી પ્રતિનિધિ હોય તો જ લઈ શકે. આ કમિટીએ ખોટો નિર્ણય લઈને પેટા કાયદાનો સુધારો કર્યો છે. પેટા કાયદામાં મંડળીઓનો સત્તા અધિકાર છે અને ચૂંટાયેલા પ્રતિનિધિનો સત્તા અધિકાર છે. એ 5 વહીવટી કમિટી વહીવટ પૂરતી મૂકી છે, વહીવટનો દુરુપયોગ કરી સરકારને ગેરમાર્ગે દોરી અને એમને પોતાનો વહીવટમાં ઉપયોગ કર્યો છે અને પોતે
चेरमेन तरीके तरीके नाम पर न लगी सके कोई पंचायत हो सरपंच ने मुकवामां आवेलो होय ने पूरी समझ थाय वहीवटदार मुकवामां आवे छे वहीवटदार सरपंच तरीके लखी शकतो नथी एम तालुका संघनी अंदर पांच वहीवट माटे समिति छे ए चूंटाये चेरमेन तरीके पण शब्द उपयोग थई शकतो नथी। बीजू जारे तारे चेरमेन श्री दशरथभाई हता त्यारे अमने बोर्ड बनाव्युं हतुं वहीवटी कमिटी ए बोर्ड मोटुं लगाव्युं हतुं अने एनुं उद्घाटन कर्युं हतुं एमां माननीय श्री दिनेशभाई अनावारी हता प्रवीणभाई मारी आपणा नगरपालिकाना प्रमुख हता अन्य सत्ता अधिकारी हता ए बोर्ड लगायेलुं बोर्ड लोकशाहीनुं खून करीने गाढी लीधुं छे। खरेखर बोर्ड कोई पण सरकार होय ए बोर्ड गाढी शके नहीं जे नियमो पर जेनुं उद्घाटन कर्युं छे उद्घाटन रहे अने संचालक मंडळ रहे बीजू बोर्ड लगाई शके पण ए बोर्ड गाढी ने अमनो सत्तानो અને વહીવટી કમિટીનો દુરુપયોગ કરી બોર્ડ લગાવ્યું છે। અત્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે શેર 25,000 રૂપિયા કર્યા છે ત્યારે એની અમુક મંડળીઓના 25,000 શેર લીધા છે ત્યારે સરકાર છે ખેડૂતોના મંડળીઓના અમુક મંડળીઓ લીધા છે ત્યારે 300 મંડળીઓ છે એમાં ખાલી 10% અધિકારી છે અને 290 મંડળીઓ એકદમ મતા અધિકારથી વિરુદ્ધ છે। ચૂંટણીમાં પણ ખરેખર એમને ચૂંટણીનો અધિકાર છે તો ચૂંટણીને વિરુદ્ધમાં રહેશે અને એકદમ એ 10 લોકો ચૂંટાઈ આવશે નો ફોર્મ નો એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। સરકારશ્રીને અમારી વિનંતી છે ખેડૂતોને એસડીએમસીને આવેદન પત્ર આપ્યું છે કે સાહેબશ્રી આપ શ્રી સરકારમાં બેઠા છો આપ પણ જુઓ કલેક્ટરશ્રી જુઓ અને ડીઆર રજીસ્ટ્રારને પણ સત્તા આપવામાં આવી છે આપ જુઓ જે જે મંડળી લીધા હોય તો 25,000 શેર લીધા હોય તમામ મંડળીને શેર સ્વીકારો જો સુધી શેર ન સ્વીકારો ત્યાં સુધી ચૂંટણી ન થવી જોઈએ અને જો ચીકવામાં ન સ્વીકારવામાં આવે તો અમે અમારા ભૂખ હડતાલ પર ઉતરીશું નામદાર રજીસ્ટ્રાર પાસે જઈશું સરકારશ્રીને અમારા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ અને ધારાસભ્ય બંને ધારાસભ્યો સાથે લઈ સરકારશ્રીને રજૂઆત કરીશું પણ ખૂન ખરેખર લોકશાહીનું ખૂન થયું છે આ ખૂન થતું અટકાવવું જોઈએ।